અનલોક બાદ કચ્છમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિ ઉછાળાયો છે. ખાસ કરીને પાછલા એક મહિનાથી કોરોનાના કેસમાં ભારે ઝડપથી વધારો થઈ રહ્યો છે. લખપતના આશા લડીની મહિલાના કોરોના પ્રથમ દર્દી તરીકે ઓળખ થઈ હતી. પ્રથમ કેસથી લઈને 12 જૂન સુધીમાં એટલે કે 21 માર્ચથી 12 જૂન સુધી 83 દિવસમાં કોરોના 99 કેસ નોંધાયા હતા, જ્યારે 13 જૂનથી 17 જુલાઈ સુધી 35 દિવસમાં જ કોરોનાના વધુ 203 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં જુલાઈના આરંભથી અત્યાર સુધીમાં કુલ 138 કેસ નોંધાયા છે. ખાસ કરીને હવે પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટથી સંક્રમણના કેસ પણ વધવા મળ્યા છે, ત્યારે તકેદારી રાખવી જરૂરી બની છે. પણ લોકો નિયમો પાળતા જ નથી, જેને લઈને કેસો વધી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના કેસનો આંક 300ને વટાવી ગયો છે. લખપતના આગેવાન પીસી ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે, જે ચિંતાજનક છે. જો આવી જ રીતે કેસો વધતા રહેશે તો કચ્છની હાલત ખરાબ થશે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો સતત ભંગ કરે છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. હજી પણ સમય છે, લોકો સમજદારી રાખે એ જરૂરી છે. પીસી ગઢવીએ લોકોને કોરોનાના નિયમો પાળવા ખાસ અપીલ કરી હતી. જો કોરોના નિયંત્રણ બહાર જશે તો પરિસ્થિતિ વિકટ બની શકે એમ છે. તંત્ર હવે કડક બનવું પડશે. હાલમાં કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે શું કહેશો લોકો? કચ્છમાં જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત થઈ અને અમારા લખપત તાલુકાથી થઈ, લખપત તાલુકાના આશાલડી ગામે એક કેસ આવ્યો અને એ માજીને કોરોના માં સાજા પણ થઈ ગયા અને ત્યારે અમે ત્યાં પણ મુલાકાત લીધી હતી. જ્યારે હું આપને વાત કરું કે ત્યારે એટલી બધી કડકાઈ, એટલી બધી ચોકસાઈ આજથી 4 માસ પહેલાં ચાલતી હતી, જે બાબતે આજે 10% પણ નથી. મારે ખાસ તો કચ્છના લોકોને, હમણાં મોથાળા અને અમારા અબડાસા સાંગીપુરમાં ઘણા બધા કેસો આવ્યા છે અને એ કેસો આવ્યાથી આજે કચ્છની અંદર સમગ્ર જિલ્લામાં 288 કેસો કોરોનાના આવ્યા. 91 કેસ અત્યારે એક્ટિવ છે, જે સારવાર હેઠળ છે. આદિપુરમાં હરિઓમ હોસ્પિટલ, એલાયન્સ હોસ્પિટલ મુંદ્રા અને જીકે આપણું જનરલ ભુજ, 3 કોવિડના જો સેન્ટરોની હોસ્પિટલો હોય તો કચ્છના લોકોએ આ બાબતે પૂરેપૂરી હવે તકેદારી રાખવાની જરૂર છે. અમારી વિવેકાનંદ હોસ્પિટલ દ્વારા અમોએ 1500 થી 1700 માસ્કનું વિતરણ કર્યું. જરૂરતમંદોને 2100 કીટ ઘરોઘર બનાવી અને મોકલાવી. ત્યારે કોરોનાની જે પરિસ્થિતિ હતી ત્યારે અમને લાગતું હતું કે આ કોરોનાની મહામારીની અંદર લોકોની પડખે ઊભું રહ્યું છે, પણ આજે પરિસ્થિતિ કંઈ અલગ જ થઈ છે કે કેસો વધી રહ્યા છે. આજે વિચાર કરો, આ 288 કેસ કચ્છની અંદર અને અમદાવાદ, સુરત જેવા નગરોમાં આજે આવ જાવ શરૂ થઈ રહી છે. આટલા કેસો વધવા છતાં લોકો ગંભીરતા દાખવતા નથી. વહીવટે પણ આ બાબતે ગંભીરતા દાખવવી પડશે અને કચ્છની અંદર આ મહામારીથી કચ્છની પ્રજાને, કચ્છ એટલે દુર્ગમ અને પછાત વિસ્તાર અને એકદમ ટાંચી સુવિધાઓ આરોગ્યની, તો એનામાંથી જો લોકોને બચાવવા હશે અને આ મહામારીમાંથી એમને જો કાંઈ પણ સાજા થવું હશે તો તાત્કાલિક એમણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, બસોમાં ભીડભાડમાં ન ચડવું, દરેકે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવા, અને વહીવટને પણ મારી એક ખાસ વિનંતી છે કે આ બાબતના પ્રોગ્રામો, આ બાબતની તમામે તમામ તકેદારીઓ વહીવટ અને રાજકીય પ્રતિનિધિઓ અને સત્તાપક્ષના પ્રતિનિધિઓ પણ ખાસ જાળવે. સત્તાપક્ષના પ્રતિનિધિઓ ન જાળવી અને કચ્છમાં કદાચ આવી મહામારી વધે તો એમની પણ એમાં મોટી જવાબદારી બની જાય છે કે દરેકે દરેક વર્ગે હવે કચ્છને કોરોનામાંથી બચાવવા માટે કરી અને બધી બાબતોના ક્યાંય ન થૂકવું, વ્યસનોવાળા ઉપર પાબંદી, વાહનો ઉપર માસ્કની અને સોશિયલ ડિસ્ટન્સ, આ જાળવણી જો નહીં કરવામાં આવે તો કચ્છની પરિસ્થિતિ એકદમ ખરાબ થશે અને કોરોના મહામારી વધી રહી છે ત્યારે સરકાર પણ એટલી ચિંતિત બને એવી મારી ખાસ લાગણી છે. અમે હાલમાં જે અબડાસાનો અમે પ્રવાસ કરતા હોઈએ છીએ, કારણ કે અમારી પણ કોંગ્રેસ પક્ષની જે ઉમેદવારની દાવેદારી હોય ત્યારે નિરીક્ષકો આવતા હોય ત્યારે અમે એ લોકોને વાત પણ કરી છે કે અમે હવે ગામો ગામ જશું અને અમે અમારા કાર્યકરો દ્વારા, અમારી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમે ગામો ગામે માસ્ક વિતરણ શરૂ કરશું. લોકોને આ બાબતે જાણકારી આપવા માટે એક નાની નાની મિટિંગો બોલાવી અને 5-5 જણના ગ્રુપમાં વાત કરશું કે આપ આપના ગામમાં આટલી આટલી બાબતોનો ખ્યાલ રાખો અને માસ્ક વિતરણની સાથે સાથે જે વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડ્યો છે એ વરસાદમાં જ્યાં લાઇટો બંધ હોય છે, જ્યાં માણસો એકદમ ગૂંગળાવણ અનુભવે છે, સોશિયલ ડિસ્ટન્સની આ મોબાઈલની જે સુવિધાઓ ઓછી હોય છે અને લોકોને જાણકારી નથી થતી, એના માટે લાઇટની પણ ખાસ જરૂર છે. અમારા અબડાસામાં અત્યારે લાઇટ વગર આખું તંત્ર સૂનું હોય છે, એની પણ અમે જાળવણી કરશું અને ગામો ગામ માસ્ક વિતરણ અને આ સમજદારી માટેના કાર્યક્રમો અમે કરશું.